સુરતના અંતરોલી ખાતે સરદાર ભૂમિ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાઈ ગયો જ્યાં પાંચસો કરોડના ખર્ચે નિર્માણ પામનાર સરદાર ધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં કેન્દ્ર પ્રધાન મનસુખ માંડવિયા કેન્દ્ર પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ગૃહ પ્રધાન હર્ષ સંઘવી શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાસે સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા તો પાટીદાર સમાજના દાતાઓ તેમજ પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કામરેજના અંત્રોલી ગામની સીમમાં એકત્રીસ વીઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનારા સરદારધામમાં તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે પહેલા ફેઝમાં પાંચસો કરોડના ખર્ચે સરદારધામ તૈયાર કરવામાં આવશે કે જેમાં બે હજાર દીકરા દીકરીઓ માટે છાત્રાલય સિવિલ સર્વિસ કેન્દ્ર જ્યુડિશરી સપોર્ટ કોમ્પ્લેક્ષ ડિફેન્સ એકેડેમી સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપ સહિતની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવશે સરદારધામના મુખ્ય દાતા જયંતિભાઈ બાબરિયા સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા અને અગ્રણી દાતાઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાત નહીં સમગ્ર ગુજરાતની અંદર એક સામાજિક ક્રાંતિ અંતર્ગત એવો મેસેજ જવાનો છે કે હવે બિનજરૂરી ખર્ચાઓ રૂઢી રિવાજો અંધશ્રદ્ધામાંથી બચત કરીને 10 વર્ષ પાટીદાર સમાજ ફક્ત એક નહીં સર્વ સમાજ 10 વર્ષ વિવાહ શક્તિમાં રોકાણ કરશે તો સમાજની તકદીર તસવીર અને તાશીર બદલાશે એવી શ્રદ્ધા અને આશા વ્યક્ત કરું છું આમાં આપણે 31 વીગામાં બનવા જઈ રહ્યું છે જેમાં પ્રથમ ફેઝમાં આપણે અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરો હશે અને પાંચસો જેટલી રૂમો છે